नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો સાઇન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. ઉત્કર્ષ મંડળના સહયોગથી નવસારીમાં કરાટે ચેમ્પિયનશિપની ટુર્નામેન્ટનું સ્ટેટ લેવલનું આયોજન કરાયું. નવસારીમાં કિશોરભાઈ સિરસાટ દ્વારા બાના ક્લબમાં ચાલતા બાળકોને ફ્રીમાં તાલીમ આપતી સંસ્થા દ્વારા 14મી ગુજરાત સ્ટેટ લેવલની 300 બાળકોની કરાટે ચેમ્પિયનશિપનું ઉત્કર્ષ મંડળના સહયોગથી સ્વપ્નલો કાલ્યાવાડી મોચી સમાજની વાડીમાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની શરૂઆત ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરેશ વસી તથા મંડળના સભ્યો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા શુભમ નેત્ર હોસ્પિટલ સીતાપુરની મુલાકાત લઈ તમામ સ્ટાફને દિવાળી પર્વની શુભેચ્છા આપવામાં આવી. વાંસદા તાલુકામાં સીતાપુર ખાતે સેવા ટ્રસ્ટ સંચાલિત તાપીબા આખની હોસ્પિટલના આક્ષણિક ચરીવાલા ટ્રસ્ટી અને વહીવટદાર છે અને એમના આમંત્રણને માન આપીને વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટના નવસારીના સભ્યો ભરતભાઈ દેસાઈ અને પ્રવીણભાઈ શાહ, મુકુંદભાઈ દેસાઈ, અતુલભાઈ શાહ, મહેશભાઈ નાયક, ઉમેશભાઈ ગુપ્તા વગેરેએ મુલાકાત લીધી હતી અને સ્ટાફને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી સાથે જ પ્રશંસનીય કામગીરી કરવા બદલ વધાવ્યા પણ હતા અને મીઠાઈનું બોક્સ અને ફટાકડા આપી અને સૌને દિવાળીની શુભેચ્છાઓ આપવામાં આવી હતી. ફરી એકવાર નવસારી જિલ્લા પોલીસ દ્વારા માનવતા મહેકાવાનું કામ કરવામાં આવ્યું. નવસારી હેડક્વાર્ટર્સમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય નરેશ ઠાકરિયાનું 16મી સપ્ટેમ્બરના રોજ હૃદયરોગના હુમલાના કારણે જ્યારે નિધન થયું હતું તો ત્યારે સૌ કોઈ પોતાના પરિવારની સાથે દિવાળીની મોજ માણી રહ્યું છે તો ત્યારે આ પરિવારને સાંત્વના આપવા તેમજ એમના દુઃખમાં સહભાગી થવા નવસારી જિલ્લા હેડક્વાર્ટર્સના જે ગાર્ડ છે એમના ઘરે નવસારી જિલ્લા DYSP SK રાય તેમના સ્ટાફ સાથે પહોંચ્યા હતા. બાળકો માટે દિવાળીની મીઠાઈઓ તો આપી હતી પણ સાથે જ પરિવારને સાંત્વના પણ આપી હતી અને આ રીતે નવસારી જિલ્લા પોલીસ દ્વારા અને ખાસ કરીને DYSP SK રાય દ્વારા માનવતા મહેકાવાનું કામ કરવામાં આવ્યું છે. આઈસ્ક્રીમ હમારે યહાં રોઝ ચાહિયે और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज, सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વાંસદા ખાતે જલારામ સેવા ટ્રસ્ટ અને જલારામ જનસેવા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા મીટિંગ યોજવામાં આવી. જલારામ મંદિર વાંસદા ખાતે આગામી 19/11/2023 રોજ જલારામ જયંતિ આવે છે તે માટે એક મીટિંગ 8/11/2023 રોજ સાંજે 4 કલાકે રાખવામાં આવેલ, જેમાં જલારામ સેવા ટ્રસ્ટ, જલારામ જનસેવા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ ટ્રસ્ટીગણો અને ગ્રામજનોની હાજરીમાં એક મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં સેવાભાવી દાતાઓ તરફથી વિવિધ દાનનો પ્રવાહ વહેવડાવવામાં આવ્યો હતો. વાંસદાના રહેવાસી અને કેનેડા સ્થાયી થયેલા એવા દાનવીર દાતા રાજેન્દ્ર મગનલાલ સગર તરફથી જલારામ જયંતિ પ્રસંગે 50,000 રૂપિયાનું દાન બોલવામાં આવ્યું હતું અને જેને મીટિંગમાં આવેલા ભક્તજનો તરફથી વધાવી લેવામાં આવ્યા હતા. નવસારીની વિવિધ સરકારી કચેરીઓમાં રેકોર્ડ્સ વર્ગીકરણ સાથે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના હેઠળ સ્વચ્છ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે નવસારી જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં 30 ઓક્ટોબરથી 4 નવેમ્બર દરમિયાન 147 ગામના 246 વિવિધ સરકારી કચેરીઓમાં રેકોર્ડ વર્ગીકરણ સાથે સાફસફાઈ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી હેઠળ કાર્યરત સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય શાખા તરફથી મળેલ માહિતી મુજબ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની 25 ગામની 37 કચેરીઓ, ગણદેવી તાલુકાની 26 ગામની 45 કચેરીઓ અને જલાલપુર તાલુકાની 29 ગામની 46 કચેરીઓ, ખેરગામ તાલુકાની 22 ગામની 21 કચેરીઓ અને નવસારી તાલુકાની 24 ગામની 43 કચેરીઓ અને વાંસદા તાલુકાની 21 ગામની 56 કચેરીઓમાં રેકોર્ડ વર્ગીકરણ સાથે સાફસફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. Yeah.
अमलसाड रेलवे फाटक टेम्पो ना कारणे तूटी, वाहन चालको अटवाया। अमलसाड रेलवे स्टेशन ने अड़ीने आवेल रेलवे फाटक नंबर 111 टेम्पो ना कारणे वच्चे थी वांकी वड़ी जता फाटक पर नो वाहन व्यवहार सदंतर बंद थई गयो हतो। फाटक पर थी अवर जवर करता नाना मोटा तमाम वाहनों अटवाया हता अने दिवाळी ना टाणे बजार मा ट्राफिक जाम जेवी परिस्थिति सर्जाई हती। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ। गणदेवी तालुकाना देवसर प्राथमिक शाला नंबर 2 मां रंगोळीना आनंद साथे कैंसर निदानो कार्यक्रम योजायो। गणदेवी तालुकानी लायन्स क्लबो चिखली अने नवसारीना लायन्स क्लबो द्वारा प्राथमिक शाळाना बाळकोमां कैंसर सुधी तेनी सारवारनो खर्च उपाड़वानी तैयारी साथे कैंसर निदान कैम्प योजाई रह्यो छे, जेने लई देवसर प्राथमिक शाळामां योजायेल कैंसर निदान कैम्पमां वालीओ एसएमसी सभ्यो अने संबंधित कचेरीओनी संमतिथी धोरण 1-8 बाळकोना लोहीना नमूना लेवामां आव्या। શાળાના આચાર્ય દક્ષાબેન પટેલે જણાવ્યું હતું કે પંચાયત અને સરકાર તરફથી પણ બાળકોના સ્વાસ્થ્યની કાળજી રાખવામાં આવી રહી છે। નવસારીની ભારતીય બહુજન હિતાય સંઘ સંસ્થા દ્વારા નવસારી જિલ્લા કલેક્ટરને ગૌચર પર દબાણો દૂર કરી ગૌચરને બચાવવાની માંગ સાથે એક આવેદનપત્ર અપાયું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ રાજ્યમાં ગૌચરની જગ્યા પર દબાણો થાય છે, કેટલાક ગૌચરની જમીન ઉપર ઉદ્યોગપતિ કે સત્તાધીશોના મળતિયાઓને ન ગણ્યાતી કિંમતે આપી દેવામાં આવી રહી છે, જેથી કરીને ગાયોને ચરવા માટે હવે જમીન બચી નથી અને માટે કરીને ગાયો જે ખરી એ રસ્તા ઉપર ફરી રહી છે। તો આ રીતે ગૌચરની જગ્યા પરત મળવામાં આવે અને ગૌચરની જગ્યા જે ફાળવવામાં આવી છે એનું રક્ષણ કરવામાં આવે એ સંબોધીને ગુજરાતના મુખ્યમંત્રીને ટાંકી અને આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આજે આપવામાં આવ્યું છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજન અંગે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। નવસારી જિલ્લાના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા તથા નબળા વર્ગના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ્ય તમામ નાગરિકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા 22 નવેમ્બર 2023 વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। બેઠકમાં જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે આ અભિયાનમાં 17 યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને 4 યોજનાઓના શહેરી તથા ગ્રામીણ વિકાસના નિર્દેશન પ્રસાર પ્રચાર અને અન્ય આનુષંગિક કામગીરી કરવામાં આવી રહી છે। નવસારીના વિરાવળ જકાત નાકા સ્થિત રવિવારી બજારમાંથી મોબાઈલની ચોરી। નવસારીના સિંધી કેમ્પ રોડ પર આવેલા સ્નેહસાગર સોસાયટીમાં રહેતા 34 વર્ષીય વેપારી સંજયભાઈ અશોકભાઈ હર્ષદાણીનો અંદાજે રૂપિયા 10,000 કિંમતનો ફોન ચોરાયો છે, જે અંગે એમણે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ નવસારી ટાઉન પોલીસ કરી રહી છે। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી, કોલ 7069006329। નેશનલ હાઈવે નંબર 48ના અમદાવાદ ટ્રેક પર નવસારીના ગણેશ સિસોદરા ગામે અજાણ્યા વાહનની ટક્કરે અધેડનું મોત। જલાલપોર તાલુકાના મટવાડા ગામના અલુરિયા ફળિયામાં રહેતા 55 વર્ષીય ગિરીશભાઈ સુખાભાઈ પટેલ 8 નવેમ્બરે દુકાનમાંથી સામાન લઈ નવસારીને અડીને આવેલા નેશનલ હાઈવે નંબર 48 પર અમદાવાદ તરફના ટ્રેક પર નિરાલી હોસ્પિટલ જવા નીકળ્યા હતા। તે દરમિયાન ગણેશ સિસોદરાની ગામના હદમાં આવેલ સત્યસાઈ વિદ્યા નિકેતન સ્કૂલના ગેટ પાસે એઓ ઓળંગી રહ્યા હતા ત્યારે એમને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને જે અંગેની ફરિયાદ નોંધાતા વધુ તપાસ ગ્રામ્ય પોલીસના પીઆઈ KH ચૌધરી કરી રહ્યા છે।
જલાલપુરના કૃષ્ણપુર ખાતે ડીજે વગાડવાની માથાકોટની જૂની અદાવતમાં 4 ઈસમોનો ડીજે સંચાલક ઉપર હુમલો. ગણદેવી તાલુકાના ભટ ગામે અંબાજી સ્ટ્રીટમાં રહેતા અને ડીજેનો વ્યવસાય કરતા 22 વર્ષીય જય ભાવેશભાઈ ટર્નેલને ગત 21 ઓક્ટોબરે મધ્યરાત્રી બાદ ગણદેવીના માછ્યા વાસણના આશીષ, કિશોર ખલાસી, સાગર ઉર્ફે સાગુ પટેલ તથા અન્ય 2 ઈસમો સાથે ઝઘડો થતા ચારેય જણાએ મળીને જય ટંડેલને માર માર્યા બાદ અમલસાડ ચોકી ખાતે તેમની વચ્ચે સમાધાન થયું હતું. પણ જેની અદાવત રાખી અને વળી પાછા 24 ઓક્ટોબરે ફરીથી કૃષ્ણપુર બસ ડેપો પાસે આવી જય ટંડેલ સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી અને આ ઘટનાના સાક્ષી નરસિંહભાઈ ટંડેલ કે જેમનો ટેમ્પો નંબર GJ21Y2079ના આગળના તથા જમણી બાજુના ભાગના કાચો પણ તોડી નાખવામાં આવ્યા હતા અને ચપ્પુમાં ટાયરો મારી પંચર કરી નુકસાન પણ કરવામાં આવ્યું હતું, જે અંગે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ જલાલપુર પોલીસના ASI શૈલેષભાઈ કરી રહ્યા છે. હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 36.0 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 21.0 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 95%, જ્યારે સાંજે 36% રહ્યું હતું. હવાની ગતિ 1.0 કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557.